પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અભિયાણા ગામને જોડતા માર્ગ પરથી ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા બન્યા મજબૂર. પાટણ જિલ્લાના અભિયાણા ગામ ખાતે બનાસ નદીમાં પાણી આવતા લોકો જોખમી રીતે ધસમતા પ્રવાહમાં નદી પાર કરતા લોકો જોવા મળ્યા છે. તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. દોરડા અને જેસીબીના સહારે લોકોએ જોખમી રીતે રસ્તો પાર કરતા નજરે ચડ્યા છે. તંત્રની ગંભીર બેદરકારી મોટી દુર્ઘટના સર્જી શકે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો જોતા તમે પણ ચોંકી જશો તેવા દ્રશ્યો છે. પાટણ જિલ્લાના અભિયાણા ગામની બનાસ નદીના જ્યાં લોકો જોખમી રીતે ધસમસતા પાણીના પ્રવાહમાં નદી પાર કરવા મજબૂર બન્યા છે. કોન્ટ્રાક્ટ અને સ્થાનિક તંત્રની બેદરકારી ભારે પડી શકે છે, કેમ કે ભયાનક દ્રશ્યો સર્જાયા છે જ્યાં લોકો જોખમી રીતે ધસમસતા પ્રવાહમાં નદી પાર કરતા નજરે ચડ્યા છે. આ જોખમી પ્રવાહમાં કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? મહત્વનું છે કે 8 ગામોને જોડતો આ પુલ છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારના લોકો હાલ તો ચાલતા પાણીના પ્રવાહમાં નદી પાર કરવા મજબૂર બન્યા છે. રાધનપુર અને સાંતલપુર તાલુકામાંથી પસાર થતી બનાસ નદીનો જોખમી વિડીયો સામે આવ્યો છે, જેમાં ગ્રામજનો દોરડાના સહારે બાળકોને ખભે બેસાડી જોખમી રીતે નદી પાર કરતો વિડીયો સામે આવ્યો છે. મહિલાઓ પણ ધસમસતા પાણીમાં દોરડાના સહારે જોખમી રીતે નદી પાર કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.